નમસ્તે. ગુજરાત ઇન્ડિયા અને કેનેડાના ઇંગ્લિશ પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ડાન્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું ફોરમ મહેતા અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન પર બીજેપીના અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસ લોકોને ભ્રમિત કરી રહી છે અને ગુજરાત કોંગ્રેસે આપી ભાજપના અહમ સામે 24 કલાકના ઉપવાસની ચીમકી. ભારતમાં સુપ્રીમ કોર્ટે ગે સેક્સને માન્યતા આપી છે અને પાકિસ્તાનમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને ટ્રેક કરવા યુએસ સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કેનેડામાં નાફ્ટા ડીલ અમુક દિવસોના અંદર શક્ય છે અને ડાયસ્પોરાને ભારતમાં કાર્યકર્તાઓની ધરપકડ પર બોલવાની વિનંતી કરવામાં આવી છે. અમારી સાથે બની રહો. અમે ગુજરાત, ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ડાન્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન રાજકીય રંગ લઈ રહ્યું છે. બીજેપીના અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસ આંતરવિગ્રહ કરી રહી છે. કોંગ્રેસ માત્ર અવળી દિશામાં રાજનીતિ કરી લોકોને ભ્રમિત કરી રહી છે. ગુજરાત કોંગ્રેસના આગેવાનો વિપક્ષી નેતા પરેશ ધાનાણી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા પહોંચ્યા હતા. મુલાકાતમાં શું ચર્ચા થઈ તેના વિશે કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ પરેશ ધાનાણીએ જાહેરાત કરી છે કે ભાજપના અહંકાર સામે કોંગ્રેસ 24 કલાકનું ઉપવાસ આંદોલન કરશે, જેમાં દરેક જિલ્લા સ્તરના નેતાઓ તથા કાર્યકર્તાઓ જોડાશે. હાર્દિક પટેલના ઉપવાસને લઈને રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે ત્યારે ભાજપ સરકારમાંથી કોઈ સમાધાનકારી વલણ સ્પષ્ટ થયું નથી, જેને જોતા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું છે કે જો સરકાર અને પાટીદાર કહેશે તો તેઓ સામાજિક હિત અને શાંતિ માટે મધ્યસ્થી બનવા તૈયાર છે. હાર્દિકના ઉપવાસ આંદોલનને સમર્થન આપવા મહેસાણામાં પાટીદારો રસ્તા પર ઉતરી આવ્યા, ઠેર ઠેર ટારો સળગાવવામાં આવ્યા. ઘટનાને પગલે પોલીસ દોડી આવી તો મહિલાઓએ પણ થાળી વેલણ વગાડીને હાર્દિકને ટેકો આપ્યો. એશિયન ગેમ્સમાં મેડલ જીતીને ગુજરાત તથા દેશનું નામ ઉજાણનાર ગુજરાતની 2 દીકરીઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની ઘોષણા મુખ્યમંત્રી રૂપાણી કરી છે. સરિતા ગાયકવાડ કુપોષણ વિરુદ્ધ અભિયાનમાં જોડાશે તો અંકિતા રૈના બેટી બચાવો બેટી પઢાવોની બ્રાન્ડ એમ્બેસેડર બની છે. પેટ્રોલ ડીઝલના કમળતોડ ભાવ વધારાના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યો. તેમણે બાઇક, કારની ટાંકીઓ, પોસ્ટર્સ અને બેનર સાથે દેખાવ કર્યા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા. તેમના દેખાવને પગલે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. વલસાડ પાલિકામાં સાફ સફાઈ સહિતની ફરિયાદો માટે વિવિધ શાખાઓમાં આંટા ફેરા મારવાની મુશ્કેલી દૂર કરવા હવે પાલિકા તંત્રની આંખ ખુલી છે. વલસાડ નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટ, સફાઈ, કચરાનો નિકાલ, મૃત પ્રાણીનો નિકાલ જેવી ફરિયાદો ઓનલાઈન કરવામાં આવશે, જેથી જલ્દી સમસ્યાનું નિરાકરણ લાવી શકાશે. વેસ્ટ બેંગાલના મુર્શિદાબાદમાં ઓપન સ્વિમિંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી, જેમાં વડોદરા અને સુરતના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો. ગ્લોબલ કક્ષાની આ સ્પર્ધા બ્રહ્મપુરી નદીમાં યોજવામાં આવી હતી. આ બાળકોએ અલગ અલગ સમયમાં સ્પર્ધા પૂરી કરી મેડલ મેળવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 7,000 કરોડના ખર્ચે 18 બુલેટ ટ્રેન ખરીદવામાં આવશે. દેશની પહેલી બુલેટ ટ્રેન 2022ના અંત સુધી મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી થઈ જશે. દરેક ટ્રેનમાં 10 કોચ હશે. અમદાવાદ શહેરમાં તારીખ 6-13 સપ્ટેમ્બર સુધી પર્યુષણના તહેવાર દરમિયાન જાહેરમાં કતલ કરનારા સામે પગલાં ભરવામાં આવશે, જેના માટે પોલીસે ઠેર ઠેર સઘન ચેકિંગ પણ શરૂ કરી છે. સાથે જ પશુઓની ચોરી અને કતલખાને લઈ જતા તત્વોને ઝડપી પાડવા માટે પણ સખત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમારી સાથે બની રહો. ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ડાન્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. સુપ્રીમ કોર્ટે ખાનગીમાં સંમતિથી પુખ્ત વયના લોકો વચ્ચે ગે સેક્સને માન્યતા આપી છે. આથી LGBT સમાજના લાખો સભ્યોમાં ઉત્સાહ વ્યાપી ગયો છે, જે IPC કલમ 377 વિરુદ્ધ લાંબી લડાઈ લડી રહ્યા હતા, જે તેમને શિક્ષા કરે છે. ભારત હવે 25 અન્ય દેશોમાં જોડાયો છે, જ્યાં સમલૈંગિકતા કાનૂની છે. મુંબઈ બ્લાસ્ટના મુખ્ય માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહિમ વિરુદ્ધ યુએસ પગલાં લેશે. નિષ્ણાતો જણાવે છે કે અંડરવર્લ્ડ ડોનને ટ્રેક કરવો તે એક મહત્વનું પગલું છે, જે વર્તમાનમાં પાકિસ્તાનમાં છુપાયેલ છે. 10 LT ત્રાસવાદીઓ નવેમ્બર 2008 મુંબઈમાં 166 લોકોની હત્યા કરી હતી, જેમાં અમેરિકન નાગરિકોનો પણ સમાવેશ થાય છે. તેલંગાણા રાજ્ય વિધાનસભાનું ગુરુવારના કલાકો બાદ વિસર્જન થયું હતું. કેરેક્ટર મુખ્યપ્રધાન અને TRSના પ્રમુખ ચંદ્રશેખર રાવે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને દેશનો સૌથી મોટો મશ્કરો કહ્યો હતો. તેમણે 2019ની ચૂંટણીઓમાં ભાજપ જેવા બિનસાંપ્રદાયિક પક્ષ સાથે જોડાણ કરવાની અફવાઓને પણ ફગાવી દીધી હતી. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ કહ્યું છે કે આ પ્રદેશમાં શાંતિ માટે યુએનના ઠરાવ હેઠળ કાશ્મીરના મુદ્દામાં ઉકેલ શોધી કાઢવો હિતાવહ છે. તેઓ સમાનતાના આધારે અન્ય દેશો સાથેના પરસ્પર સહકારને પ્રોત્સાહન આપવા માટે તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરરોજની વાતચીતો દ્વારા હિન્દી ભાષા ફેલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે સત્તાવાર હેતુ માટે જટિલ તકનીકી શરતો ટાળવી જોઈએ અથવા નજીવો ઉપયોગ થવો જોઈએ. ઈંધણના વધતા જતા ભાવ વધારા બદલ 10 સપ્ટેમ્બરે કોંગ્રેસ રાષ્ટ્રવ્યાપી બંધ પાળશે. પક્ષના નેતાઓએ સરકાર સામે વિરોધમાં જોડાવા માટે અન્ય વિરોધ પક્ષો અને નાગરિક સમાજ જૂથોને હાકલ કરી છે.
ઉભરતી ગંગા નદીથી પૂરગ્રસ્ત વારાણસી ઘાટના મંદિરોમાં પાણીમાં ભરાઈ ગયા છે અને મણિક રણિકાના ઉચ્ચ કક્ષાના અંતિમ સંસ્કારોને ઉપરના સ્તરે ખસેડવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં વરસાદી ઘટનાઓ સહિત દિવાલનું તૂટવું, ભૂસંખલન, આકાશી વીજળીના બનાવમાં 20 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે. જો પાકિસ્તાન આતંકવાદને અટકાવે તો આર્મી પણ નીરજ ચોપરા જેવા હશે. આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું છે. તેમણે એશિયન ગેમ્સના ભાલાના સુવર્ણચંદ્રક વિજેતાને તેના પાકિસ્તાની પ્રતિસ્પર્ધી સુધી પહોંચવા માટેનો હાવભાવનો ઉલ્લેખ કર્યો. સુરક્ષા એજન્સીઓ નવા સોફ્ટવેર અને સુધારેલ ચહેરા માન્યતા તકનીકી મેળવવા માટે પ્રયાસ કરી રહી છે, જેથી પોલીસના ડેટાબેઝમાં તેનો ગુનો ઉપલબ્ધ ન હોય તેવા ગુનેગારને શોધવા સોશિયલ મીડિયામાં ઊંડાણથી શોધ કરવામાં પોતે સક્ષમ બની શકે. સાયબર ક્રાઇમ્સ કથિત સુરક્ષા સંસ્થાને મોટા પડકાર તરીકે રજૂ કરે છે. મહિલાઓ સામે વધતા ગુનાઓ પર જાગૃતિ ફેલાવવા માટે અભિનેત્રી કંગના રાનૌતે જણાવ્યું છે કે તેમને જાગૃત કરવાની જરૂર છે, કારણ કે તે સમયની માંગ છે. તેણે કહ્યું કે જો સ્ત્રીઓને કંઈક લાગતું હોય તો કે તેઓની સાથે કંઈક ખોટું રહ્યું છે તો તેને બોલવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. અમારી સાથે બની રહો કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે, પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ સિલી .com પર આપનું ફરીથી સ્વાગત છે અને કેનેડાના 10 મુખ્ય સમાચાર છે. મેક્સિકો અને યુએસએ એવો સંકેત આપ્યો છે કે નાફ્ટા ડીલ અમુક દિવસોમાં શક્ય છે. તેમ છતાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમની મુખ્ય માંગણીઓ પર અડગ હતા અને વેપારના નિયમોનો ભંગ કરનાર તરીકે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી હતી. ટ્રમ્પ સૂચવે છે કે તેઓ વાટાઘાટો વિશે આશાવાદી હતા અને સૂચવતા હતા કે સપ્તાહના અંતે સોદો થઈ શકે છે. કેનેડામાં ભારતીય સંસ્થાઓને એક જૂથે ભારતમાં બૌદ્ધિકો અને કાર્યકરોની ધરપકડ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ગ્રુપે ડાયસ્પોરા સાથે વાત કરી અને કેનેડામાં વિદેશ મંત્રી પ્રધાનને ભારત સરકાર સાથે આ મુદ્દો ઉઠાવવા માટે સંપર્ક કર્યો હતો. ફોરેન અફેર્સ મિનિસ્ટર ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ અને યુએસ ટ્રેડ સેસર રોબર્ટ લાઇટહાઉઝર વોશિંગ્ટનમાં મળ્યા છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને વડાપ્રધાન ટ્રુડોએ એકબીજાને ડંખતા કહ્યું કે જો તેમણે જે જોઈએ તે ના મળે તો તેઓ નાફ્ટાથી દૂર જવા તૈયાર છે. સંરક્ષણ જૂથોની સંકલન ટીમ વિલુપ્ત થતી દક્ષિણ નિવાસી કિલર વેલને બચાવવા હેતુસર કાનૂની કાર્યવાહી શરૂ કરવા માટે જોડાય છે. જૂથોએ જણાવ્યું હતું કે ફેડરલ સરકાર રિસ્ક એક્ટ હેઠળ પ્રજાતી વહેલના રક્ષણ માટે કટોકટીના હુકમની ભલામણ કરવામાં નિષ્ફળ રહી છે. યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો ટાટા ટ્રસ્ટ સાથે ભાગીદારીમાં ભારતમાં કેન્દ્ર સ્થાપિત કરશે, જે શહેરી સંશોધનને પ્રોત્સાહન આપશે અને એક સાહસિકતા હબ તરીકે સેવા આપશે. કેનેડા અને ભારતીય સંશોધકોનું નેટવર્ક દેશના સૌથી વધુ ગંભીર શહેરી મુદ્દાઓને સંબોધવા માટે એકસાથે કામ કરશે. કેનેડાના બેકપેક ઉત્પાદકો પરંપરાગત રીતે વ્યક્ત બેક ટુ સ્કૂલ સિઝનની બહાર એક વરદાન અનુભવી રહ્યા છે, કારણ કે તમામ પ્રકારની મોટી બેગની જરૂરત ધરાવતા ગ્રાહકો તેમની ડિઝાઇનમાં ઘેટાના ઊનનું પૂબડું ધરાવે છે. વધતી જતી માંગે ઘરગથ્થુ બ્રાન્ડ્સને આગળ વધારી અને ફ્લેગશિપ સ્ટોર્સ ખોલીને અને તેમના પગલાંને વિસ્તૃત કર્યા છે. એક અનલોક કેસ જેમાં 2 લશ્કરી ગ્રેડ એસોલ્ટ રાઇફલ્સ અને 2 હેન્ડગન્સ રહસ્યમય રીતે ગયા સપ્તાહે ટોરેન્ટોમાં બોમ્બાર્ડેના શિપિંગ ડિપાર્ટમેન્ટમાં મેલ દ્વારા આવ્યા હતા. ફેડેક્સ દ્વારા વિતરિત કરવામાં આવેલા અલાર્મિંગ શિપમેન્ટમાં દર્શાવ્યું હતું કે શસ્ત્રો યુએસ સરકારની મિલકત તરીકે ઓળખાય છે. કેનેડાના નબળા નાણાકીય કાયદા અને નિયમોએ દેશને મની લોન્ડર્સ માટેનું મુખ્ય સ્થળ બનાવ્યું છે. એક નવા રિપોર્ટ કહે છે કે દેશ વારંવાર કોઈપણ વ્યક્તિને પ્રાંતીય અધિકાર ક્ષેત્રોને જાહેર કરવા માટે કોર્પોરેશનની નોંધણી કરાવવાની મંજૂરી આપે છે. શાસક અને નવા કાયદાની અપીલ સહિત સરકાર પાઇપલાઇનનું નિર્માણ પાછું મેળવવા માટે તમામ વિકલ્પો પર વિચાર કરી રહી છે. વડાપ્રધાન ટ્રુડોએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ દેશના શ્રેષ્ઠ હિતમાં છે અને ઉમેર્યું છે કે તેઓ કોર્ટની ચિંતાઓને સંતોષવા માંગે છે. ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલે નેટફ્લિક્સના ઐતિહાસિક નાટક આઉટલુક કિંગના વિશ્વ પ્રીમિયર સાથે શરૂઆત કરી છે. આ તહેવારમાં સ્ક્રીન પર સેટ થતી અન્ય મોટી ફિલ્મોમાં રાયન ગોસલિંગ્સ ફર્સ્ટ મેન અને બ્રેડલી કૂપરની દિગ્દર્શન અ સ્ટાર ઇઝ બોર્નનો સમાવેશ થાય છે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ સિલી પર જોડાઈ રહીશું, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર્સ સુધીના બધા જ કન્નડ બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ સિલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. Superstar Aamir Khan is currently busy shooting for Thugs of Hindustan that also features megastar Amitabh Bachchan in the leads. He says every moment on the sets is a fanboy moment and tends to forget his dialogues while shooting with a veteran. At an event on Thursday, Aamir said, "As you know, I'm shooting for a film called Thugs of Hindustan and I've been a huge, huge fan of Mr. Bachchan all along. So when I got to know I'm working with him, it was very exciting and when finally I was in front of him, you know, the first day of rehearsals when we were sitting and reading the scenes together, it was really a fanboy moment for me. I couldn't speak properly. I couldn't remember my lines. I was going all over the place.
And I must tell you that it's been a real joy for me that, you know, every day through the shooting of the film that I've sat next to him while we are shooting. Every day of the shoot of the film has been a fanboy moment for me. Thugs of Hindustan also stars Fatima Sana Sheikh and Katrina Kaif and will release during Diwali 2018. The Yash Raj Films production is being helmed by Vijay Krishna Acharya, who directed Katrina and Aamir in Dhoom 3. It is an adaptation of the 1839 novel Confessions of a Thug. Actress Kriti Kharbanda, who was last seen on screen in Yamla Pagla Diwana Phir Se, will next be seen in Household 4, which also stars Akshay Kumar, who is known as the biggest prankster on the film's set. Asked, is she ready for Akshay Kumar's pranks as he is the biggest prankster, Kriti said. I've prepared myself. We've already been pranked upon in London. Okay. I can't talk about it much because we're here for something else. But yeah, I'm prepared. Revealing the shooting schedule of Household 4, Kriti said. Recently, you've gone for Jaipur for the shoot of Household 4. So how was the shoot? No, I'm going. Okay, going. So. We're going now. I'm leaving in a week's time. I'm very nervous. Nice. We're going for a month-long schedule. Very excited. Now, let's see how it goes. कोई प्रेशर है क्योंकि तीनों पार्ट काफी हिट गए हुए हैं देखा जाए तो प्रेशर प्रोड्यूसर भी है मुझ पे नहीं है बिकॉज़ हाउसफुल 4 हैव सेट अ बेंचमार्क सो डू यू फील अ प्रेशर एज नो इनफैक्ट आई थिंक इट्स ग्रेट फॉर द फिल्म क्योंकि हमने एक बेंचमार्क ऐसा सेट करा है वेयर वी ऑलरेडी हैव टचवुड अ गुड फैन फॉलोइंग फॉर द फिल्म हैविंग सेड दैट द प्रोड्यूसर एंड द डायरेक्टर आर मेकिंग श्योर कि अगर पहली तीन सुपर हिट हुई हैं ये सुपर डुपर हिट होनी चाहिए एट द एंड ऑफ द डे आई थिंक इट्स वेरी इंपॉर्टेंट टू ऑल ऑफ अस दैट द फिल्म डज वेल not just us as a team, as actors, but as an industry, because when a film does really well, you can make more films. And I think that's all we want. Household 4 is a romantic comedy film directed by Sajid Khan and produced by Sajid Nadiadwala under the banner of Nadiadwala Grandson Entertainment. It also features Akshay Kumar, Bobby Deol, Ritesh Deshmukh, Priti Sanon and Pooja Hegde. The release is slated for Diwali 2019. As the Supreme Court on Thursday passed a landmark judgment on Section 377 by decriminalizing homosexuality, the Bollywood fraternity hailed the decision. From filmmaker Karan Johar to actors Aamir Khan, Abhishek Bachchan, Swara Bhaskar and Sonam Kapoor, several celebrities took to the social media to express their joy over the judgment. Karan called the Apex Court's judgment historical. So proud today. Decriminalizing homosexuality and abolishing Section 377 is a huge thumbs up for humanity and equal rights. The country gets its oxygen back, tweeted Karan, one of the India's most popular filmmakers. Actress Swara Bhaskar, known for fearless expressing her mind on socio-political issues, wrote, Good on you, Honorable Supreme Court, and thank you. I hope the citizens of India are listening. Majoritarian views and popular morality cannot dictate constitutional rights. We have to vanquish prejudice, embrace inclusion, and ensure equal rights. Here's what other stars tweeted. Aamir Khan, We thank the Supreme Court for its decision to strike down Article 377. It's a historic day for people who believe in equal rights for all. The judiciary has done its duty and now we must do ours. Farhan Akhtar, bye-bye 377. Thank you, Supreme Court. No more discrimination. Love is love. Sonam Ahuja, this is the India I want to live in. Not one filled with hate, bigotry, sexism, homophobia and intolerance. This is the India I love. Abhishek and John, who posed as homosexuals in the movie Dostana, are also happy for the LGBTQ community. President Ram Nath Kovind has met actors Ranveer Kapoor and Alia Bhatt on the sets of their upcoming film Brahmastra in Sofia, Bulgaria. A string of photographs of the actors with Kovind and Bulgarian President Rumen Radev was shared on the official Twitter account of the Indian President. President Kovind and President Radev dropped in at the studio in Sofia where the Hindi film Brahmastra is being made. The presidents met the Indo-Bulgarian crew and chatted about cinema as a business and cultural link between the two countries. The images were captioned. Brahmastra is a fantasy adventure trilogy. Its first part is slated to hit the screens on Independence Day, August 15, 2019. The film also stars Amitabh Bachchan and Nagarjuna. This will be the first time Amitabh will be seen working with Alia and Ranbir. It is directed by Ayan Mukherjee, who is known for films like Wake Up Sid and Ye Jawani Hai Diwani. Bollywood actor Shahid Kapoor and his wife Meera Rajput on Wednesday became parents again as they welcomed a son in Mumbai. Meera was accompanied with her mother Bella Rajput, mother-in-law Neelima Azim, Shahid's stepbrother Ishan Khattar before the baby's delivery. There were a few Bollywood celebrities who congratulated the couple.
Alia Bhatt on her Insta stories, shared the couple's image and wrote, "Congratulations, my loves." Preeti Zinta wrote, "Congratulations, Shahid Kapoor and Meera, on the new addition to the family. So happy for both of you. Loads of love, happiness and diapers, always." Karanveer Bohra, "Shahid Kapoor, Meera Rajput, congratulations on another bundle of joy." Ashish Chaudhary, "Congratulations, my bro, Shahid Kapoor and Meera Rajput, for such amazing family planning. Misha's gonna love her baby brother. Elder sisters are the best. My love to your beautiful little family. God bless. Enjoy the ride." Shahid and Meera got married on July 6th, 2015, in an arranged marriage. This is their second child.